विद्यार्थी मित्रों, धोरण दस सामाजिक विज्ञान प्रकरण एक भारतमो वाँचो। आपने प्रकरण की चर्चा करता था, छेल्ले आपने मुद्दा की चर्चा करता था भारत भूमि अने तेना लोको, तेनी अंदर त्रण प्रजा की चर्चा आपने करी। नेग्रिटो एटले हक्सी, फर्स्ट्रोडाइट એટલે નિશાન પ્રજા અને છેલ્લે આપણે દ્રવિડ લોકોની ચર્ચા કરી। દ્રવિડોનો મુદ્દો જે ચાલતો હતો એની અંદર છેલ્લે આપણે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા હતા ત્યાં સુધીના મુદ્દાની ચર્ચા કરી હતી। હવે દ્રવિડો એ માતૃમૂલક પ્રથા પ્રચલિત હતી તો द्रविड़ प्रजा मातृमूलक प्रथा के माता ज घर नो वहीवट करे घर सार संभाल साथे घर नो बधो ज वहीवट माता द्वारा थाय एटले आपणे ने कहीशुं मातृमूलक कुटुंब। आपणे त्या पितु प्रधान छे एटले पिता नो वर्चस्व होय छे, द्रविड़ो नी अंदर माता नो वर्चस्व हतुं तो तेओए अवकाशीय ग्रहोना क्षेत्रमां अने विविध कलाओ जेवी के कांतण, वणाट, रंगू, होड़ी, तरापा जेवा क्षेत्रों में पण तेमनो विशेष प्रदान जोवा मळे छे। ने आ बधा कौशल्यो नो विकास ए द्रविड़ो ए करेलो छे। अहींया आपणे होड़ी अने तरापानी वात करेली छे तो होड़ी तो आपणे जाणीए छीए पण होड़ीनी जग्याए पहेला नदी अंदर एक किनारे थी बीजे किनारे जवा माटे तरापा नो उपयोग थतो हतो। हवे तरापा एटले वास ना जे लाकड़ा होय एने बांधीने तैयार करवामां आवे ने तरापो कहेवाशे। आर्યોના પ્રભુત્વમાં તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા તો દ્રવિડોએ દક્ષિણ ભારત તરફ આગળ વધ્યા અને દક્ષિણ ભારતની પ્રજા આર્ય પ્રજા છે અને ત્યાં જઈને આ દ્રવિડો પણ ત્યાં સ્થિર થયા। આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓ જોવા મળે છે, જેમ કે તમિલ ભાષા, તેલુગુ ભાષા, કન્નડ ભાષા, મલયાલમ। તો આ બધી જે ભાષાઓ દક્ષિણમાં બોલાય છે અત્યારે એ આપણે એની લોકલ ભાષા કહીએ છીએ, પણ એ ભાષા એટલે દ્રવિડ કુળની ભાષા છે। એ દ્રવિડો એટલે આ જે ભાષાઓ દક્ષિણમાં અત્યારે પણ બોલાય છે એ ભાષા મૂળ કોની છે? દ્રવિડ બોલી। તો પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી એ ભરેલું છે। પહેલા સાહિત્યની વાત કરી છે, કયું સાહિત્ય? તમિલ સાહિત્ય। તમિલ ભાષાની આપણે વાત કરી, તમિલ ભાષામાં જે સાહિત્ય રચાયો એટલે તમિલ સાહિત્ય કહેવાશે। અને શાનાથી ભરેલું છે? ઉર્મિઓથી। આપણે જે ગુજરાતી ભાષાની અંદર ઉર્મિ કાવ્ય આપણે ભણીએ છીએ એની ચર્ચા કરીએ છીએ તો એવી જે ઉર્મિઓ છે એની અભિવ્યક્તિ એ તમિલની અંદર થયેલી છે। તો આ રીતે આપણે જે ત્રણ પ્રજાની વાત કરવા માંગતા હતા એ નેગ્રિટો, ઓસ્ટ્રોલોઇડ અને દ્રવિડ એ ત્રણે ત્રણની ચર્ચા અહીંયા પૂરી થઈ ગઈ। એના પછીનો મુદ્દો આવે છે અન્ય પ્રજાઓ। આ સિવાય પણ ભારતમાં બીજી પ્રજાઓ આવેલી છે જેને આપણે અન્ય પ્રજાઓ કહીશું। તો ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, દિનારી અને આર્મીનોઇડ પ્રજા પણ હતી, એટલે બીજી ચાર પ્રકારની પ્રજા આપણે લીધી જેને આપણે અન્ય પ્રજામાં એમનો સમાવેશ કરીએ છીએ। તો એમાં આપણે પહેલી વાત કરીશું મંગોલોઇડ ની વાત કરીશું। તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી। તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો છે જેને આપણે કહીશું ભારતના પૂર્વોત્તર રાજ્યો। તો આ પૂર્વોત્તર રાજ્યમાં જે પ્રજા અત્યારે હાલ વસે છે એ પ્રજા એટલે બીજી કોઈ નહીં, મંગોલોઇડ પ્રજા છે। આપણે એને આદિવાસી પ્રજા કહીએ છીએ। સમય જતા તેમનું ભારતીયકરણ થયું, ભારતીયકરણ એટલે ભારતની પ્રજા ગણાય।
विदेशी प्रजाति બીજા દેશમાંથી આવી હતી પણ પછી ભારતમાં સ્થિત થઈ ગઈ એટલે આપણે ભારતીયકરણ કહીશું। તો આ પ્રજાનો વર્ણ એટલે કે રંગ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બધા આકારની આંખો જેવા શારીરિક લક્ષણો આ પ્રજા ધરાવતી હતી। એટલે મોંગોલોઈડ પ્રજાનો ચહેરો કેવો હોય, એનો રંગ કેવો હોય, બરાબર છે, એનો ઉલ્લેખ કર્યો છે આની અંદર। એ કેવા લક્ષણો, શારીરિક લક્ષણો ધરાવે છે જેની પરથી આપણે એને ઓળખી શકીએ છીએ। તો મોંગોલોઈડ લોકો પીરા વર્ણના હતા, તેઓ કિરાત તરીકે ઓળખતા ઓળખાતા હતા। એટલે આપણે મોંગોલોઈડ ને બીજા શબ્દમાં શું કહીશું, કિરાત। એ શ્રેણીની ત્રણ પ્રજા એટલે અલ્પાઈન, ડિનારી અને આર્મેનોઈડ જે અહીંયા મુદ્દો આટલો છે। તો એ ત્રણ પ્રજાઓ એટલે અન્ય પ્રજાઓમાં આવે છે। તો આ પ્રજાઓ જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે અને આ જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે। તો આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્રમાં, બંગાળમાં, ઓરિસ્સામાં, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે। આ બધા પ્રદેશોમાં અત્યારે જે પ્રજાઓ વસે છે એમની અંદર આ ત્રણ પ્રકારની જે પ્રજાઓ છે અલ્પાઈન, દિનારી અને આર્મેનોઈડ એમના લક્ષણો છે એમ કહે છે। ત્યાર પછી આર્યો ની વાત કરવા આપણે માંગીએ છીએ અને આર્યો એ ભારતની મૂળ પ્રજા ગણાશે, સ્થાનિક પ્રજા આપણે જેને ગણી શકીએ। તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ એટલે આર્યો, જેને બીજા શબ્દમાં નોર્ડિક કહેવામાં આવે છે। પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા હતા, જૂના સમયમાં, ભૂતકાળ આપણે જેને કહીશું તો એ સમયે એ આર્યો એ હિન્દુઓ, અત્યારે આપણે હિન્દુઓ ગણીએ છીએ, સમયે આર્યો હતા। તો તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું, એટલે તે ભારતને આર્યાવર્ત પણ કહેવામાં આવે છે। આપણે આપણા ધર્મગ્રંથોની અંદર વાંચીએ કે આપણે જે સિરિયલો જોતા હોઈએ તો એની અંદર આ શબ્દનો ઉલ્લેખ થતો જોવા મળશે। કયો? આર્યાવર્ત, આર્ય લોકોનો પ્રદેશ એટલે આર્યાવર્ત। તો પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી એ વાયવ્ય ભારતની અંદર હતી, ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું હતું। સપ્ત એટલે સાત નદીઓ, બરાબર છે, સિંધુ નદીની અંદર સાત નદીઓનો સમાવેશ થાય છે, એટલે આપણે એક પ્રદેશ નિશાના તરીકે ઓળખીએ છીએ, સપ્ત સિંધુ તરીકે ઓળખીએ છીએ। એટલે આ આર્યોએ આ સ્થાનને, આ જગ્યાને સપ્ત સિંધુ એનું નામ આપ્યું। તો ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે આજનું બિહાર અને દક્ષિણ વિંધ્યાચળ સુધી એ વિસ્તરેલો છે। અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા। સમકાલીન એટલે એમના સમયની પ્રજા, એટલે આપણે એને સમકાલીન કહીશું, પણ એ બીજી બધી જે પ્રજા હતી એમના કરતા આ પ્રજાનો વિકાસ વધારે થયેલો હતો, એટલે વધુ વિકસિત હતા એમ આપણે કહીશું। તો આર્ય ભરત રાજા કે ભરતપુરના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભારત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાય છે। આપણે પ્રાસ્તાવિકની અંદર જે ચર્ચા કરી હતી આ બધા શબ્દો ભારત માટે બોલાય છે, ભરતખંડ, ભારતવર્ષ, ભારત, ભરતભૂમિ એવા શબ્દો એ પ્રાસ્તાવિકમાં જ આપણે જોયા હતા। તો આર્ય એ પ્રકૃતિ પ્રેમી હતા, અગાઉ આપણે પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેની વાતો કરી, એટલે પ્રકૃતિ એટલે કુદરત અને કુદરતી જે પણ બાબતો છે એ સાથે પ્રેમ, એટલે આપણે પશુ પ્રેમની વાત કરી, વૃક્ષ પ્રેમની વાત કરી, પ્રાણીઓના પ્રેમની વાત કરી, તો એ જે છે એ પ્રકૃતિ પ્રેમ કહેવાશે। તો આમ તે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે રૂચાઓ, આપણે જેને શ્લોક શબ્દ બોલીએ છીએ, સ્તુતિ શબ્દ, જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, આરતી કરીએ છીએ, ત્યારે જે સ્તુતિઓ બોલીએ છીએ, તો એ સ્તુતિઓની રચના પણ એ કોણે કરે છે, આર્યોએ કરે છે। તો સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યો,
समयांतरे તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યાજ્ઞાદી પ્રક્રિયાઓ ભારતમાં શરૂ થઈ। યાજ્ઞાદી એટલે હોમ હવન, આપણે જે યજ્ઞો કરીએ છીએ, વિધિઓ કરીએ છીએ, લગ્ન વિધિ થાય તો એની અંદર પણ એ વિધિ થતી હોય છે અને આપણે હવન પણ કરીએ છીએ એ યજ્ઞનો શબ્દ બોલીએ છીએ। તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું। આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર વિવિધ પ્રજાઓ આવી। ભારતની પ્રજા તો હતી આર્ય પ્રજા અને એ સિવાય બીજી જે પ્રજાઓ આવી, આ બધી પ્રજાઓનો સમન્વય થયો અને એમના સમન્વયમાંથી જે સંસ્કૃતિ બની એને આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, સમન્વયકારી સંસ્કૃતિ કહીએ છીએ। તો સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાનું સંમિશ્રણ પણ થઈ ગયું। અગાઉ આપણે ચર્ચા કરી તેમ કેટલી જુદી જુદી જાતિઓ જે આવી એમની સંસ્કૃતિના આધારે એકબીજા સાથે લગ્નથી એ જોડાયા। આ લગ્નથી જે જોડાયા એના કારણે જે વસ્તી ઉત્પન્ન થઈ એને આપણે સંમિશ્રિત કહીશું। એ રીતે એ સંમિશ્રિત પ્રજા પણ જોવા મળે। તો આ બધાને એક વિશિષ્ટ રેડી કરી અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થયો અને આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું। તો જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો। અગાઉ આ શબ્દ આપણે ચર્ચા કર્યો છે, ભાતીગળ સંસ્કૃતિ એટલે જુદી જુદી સંસ્કૃતિઓનો સમન્વય અને એમાંથી બનેલી નવી એક સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ। એટલે આપણે ભારતીય સંસ્કૃતિને કેવી સંસ્કૃતિ કીધી છે, ભાતીગળ સંસ્કૃતિઓ શબ્દ આપ્યો છે। તો આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી રહી કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે બધા એક થઈ ગયા। પછી એક પ્રજાથી આ બીજી પ્રજા સ્વતંત્ર છે એવું કોઈને ખ્યાલ જ ન રહ્યો, એટલે એ રીતે એનું સ્વતંત્ર જે અસ્તિત્વ હતું એ રહી જ નહીં, મતલબ કે તેમનું ભારતીયકરણ થયું। શબ્દ આપણે બોલી ગયા કે બીજા દેશમાંથી આવેલી વિદેશી પ્રજા પણ ભારતની પ્રજા બની ગઈ અને ભારતની પ્રજા બની ગઈ એટલે એને ભારતીયકરણ કહેવાય, એ ભારતનો નાગરિક બની ગયો। તો આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બનેલો છે। અને હવે ત્યાર પછીનો પ્રકરણનો છેલ્લો અને મુખ્ય મુદ્દો એટલે વારસાનું જતન અને સંરક્ષણ। દરેક વ્યક્તિએ, દરેક પ્રજાએ કે દરેક દેશે પોતાના દેશનો જે વારસો છે, સંસ્કૃતિ છે, એનું શું કરવું જોઈએ, તો કહે છે કે જતન કરવું જોઈએ, એટલે જાળવી રાખવું, સંરક્ષણ એટલે રક્ષણ કરવું। તો આપણે પણ આપણા દેશની અંદર આપણે જે વારસો મળ્યો છે એનું જતન કરવાનું છે, સંરક્ષણ કરવાનું છે। તો ભારતના વારસાને દરેક બાબતોએ ભારતને રળિયામણું બનાવ્યું છે, નયનરમ્ય બનાવ્યું છે, આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ પણ અપાવ્યું છે। તો આ બધી બાબતો શાને કારણે શક્ય બની છે, વારસાને કારણે શક્ય બની છે। તો આ ભવ્ય વારસાને કે છે કે સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ ભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને સાચવવું, જાળવી રાખવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ બને છે। પ્રાથમિક એટલે પહેલી, સૌથી પહેલી ફરજ આપણે આ બને છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ, આપણા વારસાને જાળવીએ, એનું રક્ષણ કરીએ। તો આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે અને તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ છ, જ અને પ્ર, મતલબ 6, 7 અને 9 માં દર્શાવવામાં આવેલી છે। તો
पुस्तक ની અંદર જોઈશું પહેલા પેજ પ્રતિજ્ઞા નું પેજ આવશે એની પાછળ ફરજો નું પેજ આવશે તમે કોઈ પણ પુસ્તક માં જોશો તેમાં ફરજો દર્શાવેલી હશે અને એની અંદર એ તમે જોશો તો આ અનુચ્છેદ 51 ક જોવા તમને મળશે જેમાં 6 એટલે કે 6 નંબર અને આપણે કક્કાવાળી પ્રમાણે 6 શબ્દ લઈએ છીએ એ કલમ છે અને 6 ની કલમ પ્રમાણે આપણી સમન્વયી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેની જાળવણી કરવાની ફરજ છે પછી જ એટલે 7 નંબર તો 7 નંબરની કલમમાં જ ની કલમમાં જે એટલે જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેનો સુધાર કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની દરેક નાગરિકની ફરજ બને છે અને એ જ રીતે ટ એટલે કે 9 નંબરની કલમ તો જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આમ અનુચ્છેદ 51 ની અંદર આ ત્રણે કલમનો સમાવેશ થાય છે જે આપણા બંધારણની અંદર છે તો આમ પ્રકૃતિએ રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જાયેલું છે તેની સુંદરતા પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળે વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે તો આમ પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે આ પ્રાકૃતિક વિશેષતાઓને ભારતે દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે ભારતનો વારસો એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું એક પરિણામ જોવા મળે છે તો આ રીતે મિત્રો આપણું પ્રકરણ પહેલું ભારતનો વારસો એની ચર્ચા અહીંયા પૂરી થાય છે હવે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે એટલે પુસ્તકની અંદરથી તમારે સ્વાધ્યાયમાં જવાનું સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1, 2, 3 અને 4 આપેલા છે આ ચારે ચાર પ્રશ્ન તમારે લખવાના છે જેની અંદરથી અગાઉ આપણે જે લેક્ચર એટેન્ડ કરેલા છે એની અંદર મેં તમને પ્રશ્ન સાથે ચર્ચા કરીને આપી છે અને લખવા પણ આપ્યું છે એટલે એ પ્રશ્નો જો તમે લખેલા હોય તો ફરીથી લખવાની જરૂર નથી પણ જો બાકી હોય તો તમારે એ પ્રશ્ન પણ લખી લેવા તો આ રીતે તમારે સ્વાધ્યાય એ લખી લેવાનું નોટમાં બરાબર